24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના વધુ 173 કેસ પોઝિટિવ, શહેરમાં 161 અને જિલ્લામાં 12 કેસ નોંધાયા. આ તરફ કોરોનાએ વધુ 5 દર્દીના જીવ લીધા. 24 કલાકમાં સારવાર બાદ કુલ 176 દર્દીને રજા અપાઈ. કોરોના કાળમાં દિવાળીનો તહેવાર અને રજાને ધ્યાનમાં રાખીને એએમસીએ શહેરમાં સુપર સ્પ્રેડર્સની તૈયારી શરૂ કરી છે. એએમસીએ તમામ મુખ્ય બજારમાં પણ તપાસ કરી હતી. अमदावाद में पीराणा अग्निकांड की घटना पुलिस त्रण आरोपियों की अटकायत की है. पीड़ित परिवारों मृतक ने स्वीकारवानो इनकार कर सरकार पास वधु सहाय की मांग करी. अमदावाद में पीराणा गोडाउन आगकांड बाद राज्य सरकार सफाड़ी जागी. केमिकल गैरकायदे गोडाउनों ताकीदे शोधवा अमदावाद म्युनिसिपल कोर्पोरेशन ने आदेश. कोर्पोरेशन की तहद में आता तमाम गोडाउनों निर्धारित समय में सर्वे करवा निर्देश. સુરતની ત્રણ મોટી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં અચાનક જ મોટો ઘટાડો નોંધાયો. 24 કલાકમાં કોરોનાના વધુ 270 કેસ નોંધાયા. 3 દર્દીના મોત. અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમની સ્ટાઇલમાં હત્યા કરેલી લાશને સગીવગે કરવાની ઘટના સુરતમાં. 4 વર્ષ પહેલાના હત્યા કેસમાં એક આરોપી ઝડપાયો. આરોપીએ જે કબૂલાત કરી તે સાંભળી પોલીસ પણ ચોંકી. આરોપીએ 4 વર્ષ પહેલા એક વ્યક્તિની હત્યા કરીને તેની લાશ મકાનના દિવાલમાં ચણતર કરી અને ત્યાં છુપાવી. હાલ પાંડેસરા પોલીસ અને એફએસએની ટીમે દિવાલ તોડી અને લાશ બહાર કાઢી. સુરતમાં વાલીમંડળે ટ્યુશન ફીની સ્પષ્ટતા મામલે બાયો ચઢાવી. એક મહિના પહેલા કરવામાં આવેલી રજૂઆત બાદ પણ એફઆરસી તરફથી સંતોષકારક જવાબ ન મળતા વાલીઓ સીધા એફઆરસીની કચેરી પહોંચ્યા હતા, જ્યાં વાલીઓ અને અધિકારીઓની વચ્ચે તૂતુ મેમે પણ થઈ. એફઆરસીના અધિકારીઓ તાત્કાલિક સ્પષ્ટતા કરવાનો ઇન્કાર કરી દીધા. વડોદરામાં પાખંડી પ્રશાંત ઉપાધ્યાયનું જેલમાંથી પોલીસે કબજો મેળવ્યો. પાખંડી પ્રશાંત ઉપાધ્યાય સેવિકા સાથે દુષ્કર્મના કેસ નોંધાયો છે. પ્રશાંત સહિત 4 વ્યક્તિ સામે દુષ્કર્મનો કેસ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણના ઘટાડો નોંધાતા સમરસ હોસ્પિટલમાં ઉભા કરાયેલા ઓક્સિજન કોવિડ સેન્ટર બંધ કરાયું. જ્યારે આજે રાજકોટમાં કોરોનાના 94 નવા કેસ સામે આવ્યા. શહેરના 61 જિલ્લાના 33 કેસ સામેલ. કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. દિવાળીના તહેવારો પહેલા આરોગ્ય વિભાગે રાજ્યભરમાં સપાટો બોલાવ્યો. રાજકોટ, જામનગર, વડોદરા જેવા શહેરમાં હેલ્થ વિભાગની ટીમ ફરસાણ અને મીઠાઈની દુકાનો પર પહોંચી અને બેસ્ટ બિફોરની ડેટ ઉપરાંત ગુણવત્તા સહિત માપદંડો પણ ચકાસવામાં આવ્યા.